बनासकांठा जिल्लामां व्याजखोरी मामले वधु एक फरियाद नोंधवामां आवी छे, ज्यां भीलडीना खेडूत पासे वेवाई पठाणीए उघराणी करता फरियाद नोंधाई छे। खेडूत अशोक माड़ीए 3.50 लाखना बदलामां व्याज साथे 5.6 लाख चुकव्या हता, जे बाद पण पठाणी उघराणी चालू राखता फरियाद नोंधाई छे। हाल तो आ मामले भीलडी पोलीसे वधु तपास हाथ धरी छे। ₹3.50 લાખના બદલામાં વ્યાજ સાથે 5.6 લાખ ચૂકવ્યા હતા, તે પછી પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવતા આખો આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। બનાસકાંઠા જિલ્લાની આ વાત છે, જેની અંદર વ્યાજખોરી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ભીલડીના ખેડૂત પાસે તેના જે વેવાઈ છે તે પઠાણી ઉઘરાણી કરાવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે, કારણ કે જે અશોકભાઈ હતા તે અશોક માળીએ 3.50 લાખના બદલામાં તેમને વ્યાજ પણ ચૂકતું કર્યું અને વ્યાજ ચૂકતું કર્યું 5.6 લાખ પણ ચૂકવી દીધા, તે પછી પણ આ ઉઘરાણી ચાલુ રખાઈ હતી। વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે। આનંદ, જે પઠાણી ઉઘરાણીને લઈને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, વિગતો શું? ૨૦૧૪ની સાલમાં પૈસાની જરૂર હતી, તેમને મકાન બનાવવા માટે પૈસાની જરૂર હોવાથી તેમને તેમના વેવાઈ પાસેથી જ પૈસા લીધા હતા। 7-8 લાખ રૂપિયા તેમને બેંક વ્યાજે લીધા હતા અને ત્યારબાદ તેમને તેમના ખેતી પાક જે હતો ટીટી અને બટાટાનું વાવેતર કર્યું, તેથી ધીરે ધીરે તેમને 7.6 લાખ રૂપિયા પરત ચૂકવી દીધા હતા વ્યાજ સાથે। તેમ છતાં પણ તેમના વેવાઈએ તેમની પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી દીધી, કોઈ પણ પ્રકારનો હિસાબ ન કરી અને સિક્યુરિટી પેટે જે ચેક આપ્યા હતા તે બેંકમાં નાખી અને તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા આખરે કંટાળેલા આ ખેડૂતોએ વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાવી છે અને અત્યારે ભીલડી પોલીસે વ્યાજખોરી વેવાઈ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। આભાર આનંદ આપનો માહિતી આપવા માટે। અત્યારે બનાસકાંઠાના કાંકરેજના બલુજપુર ગામે આશ્રમમાંથી લાખોના ચરસના જથ્થા સાથે પૂજારી સહિત બે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી। બલુજપુર ગામ ખાતે આવેલા આશ્રમમાં રેડ કરતા આશ્રમના રૂમમાંથી ચરસની 20 સ્ટીકો મળી આવી। આશ્રમની દિવાલ નજીક દાટેલી સ્થિતિમાં 247 જેટલી ચરસની સ્ટીકો મળી આવી। પોલીસે આશ્રમમાં રહેલા પૂજારી દયાલગીરી ગોસ્વામી તેમજ તેમની સાથે રોકાયેલા યુપીના મથુરાના રાજવીરસિંહ જાટની અટકાયત કરી। રાજવીરસિંહ જાટ પાસેથી આર્મી મેનનું આઈ કાર્ડ સહિત આર્મી લખેલી કાર પણ મળી આવી। પોલીસે ચરસ સહિત 11,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બંને આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી। સુરતમાં હીરા ઉદ્યોગમાં 7 મહિનાથી સતત મંદી છે, જોકે તહેવારો સામે હોવા છતાં પણ હીરાનું હબ ગણાતા સુરતમાં બંદીનો માર છે। અમેરિકા અને યુરોપમાં પડી રહેલી મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે। નેચરલ ડાયમંડમાં મંદીના કારણે હીરા ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડમાં જોડાઈ રહ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે નેચરલ ડાયમંડમાં સતત 7 મહિનાથી નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે। હીરા ઉદ્યોગમાં આ વર્ષે 1,174 મિલિયન યુએસ ડોલરની નિકાસ થઈ છે, ગત વર્ષ કરતા 31% ઊંચી છે। આ તરફ સુરત ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ત્રીજા ટ્રેકની નોન ઇન્ટરલોકિંગ કામગીરી શરૂ કરાઈ છે, જોકે આ નોન ઇન્ટરલોકિંગની કામગીરી માટે 56 કલાકનો બ્લોક કરાયો છે, જેના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે। તેને પગલે આજે અપડાઉન મળીને 24 ટ્રેન રદ કરાઈ છે, સોમવારે 14 ટ્રેન રદ કરાઈ છે। ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો